नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपનું રીયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલને પીપીપી ધોરણે વિકસાવવા સામે સ્વિમરોનો વિરોધ। પુણા પોલીસ ચોકીની 500 મીટરના અંતરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડિયો વાયરલ। क्रिकेट बाद योग करता युवक ने छाती में दुखाव पड़ियों ने हॉस्पिटल ले जाता रस्ता में मौत। पलसाणाना तांती थैया में डाइंग मिल में भयावह आग, सेंट्रल मशीन में लागेली आग थी करोड़ों नु कापड़ बढ़ी ने खाक। लिंबायत में अंगत अदावत में बबाल बाद समाधान वक्त तीक्ष्ण हथियार थी मारामारी, बे ने गंभीर इजा। चौक बाजार में मेट्रो प्रोजेक्ट ने लई 200 वर्ष जूना चर्च नो प्रेयर होल दूर करवानी कार्यवाही शुरू। समाचार विगते जोईए। सूरत महानगरपालिका विकासना कामों में लोक भागीदारी ने सौथी वधु महत्व आप्यु छे। जो कि आ लोक भागीदारी खरा अर्थ में सूरत शहर ना विकास माटे थई रही छे के पोताना अंगत लोकोना रूपिया कमावी आपवा माटेनो रस्तो आपी रही छे। सूरत महानगरपालिका तरणकुंडोने विकसावाना निर्णयोनो हजारो तरवैयाओ विरोध करी रह्या छे। सूरत महानगरपालिका में जे स्विमिंग पूल छे तेमां सौथी वधु जूनो अने व्यस्तता तरणकुंड पैकीनो एक अडाजण विस्तारनो वीर सावरकर तरणकुंड छे। सूरत महानगरपालिका द्वारा तरणकुंडोने लोक भागीदारी में विकसावा माटेनो निर्णय लेवाई रह्यो छे, जेने लईने तरवैयाओए भारे विरोध नोंधाव्यो हतो। आजे स्विमिंग पूल करवा आवेला तमाम तरणकुंडना तरवैयाओए शासक पक्षना द्वारा लेवायेला निर्णयने सखत शब्दोमां वखोड़ी काढी विरोध कर्यो हतो। सूरत महानगरपालिकाना त्रण कुंडोमां तरवैयाओनी संख्या खूब ज सारी छे, जेने कारणे स्विमिंग पूलने सारी आवक पण ऊभी थई रही छे। जाहिर हितमां लोकोना स्वास्थ्य माटे तरणकुंड खूब ज जरूरी होय अने आ सेवा एक प्रकारे कॉर्पोरेशनने आपी रह्युं छे, परंतु हवे एकाएका तरणकुंड सूरत महानगरपालिका संचालित करवाने बदले खानગીકરણ કરવા માટેના તખતો ગોઠવાઈ રહ્યો છે, જેને લઈને હવે શાસકોની માનસિકતા ઉપર જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। નામ રાજકુમાર મંગળદાસ પટેલ, હું જિલ્લા પંચાયતમાં નાયબ ચીટનીસ તરીકે ભય નિવૃત્ત થયો છું। હવે જોગાણીનગરના સ્વિમિંગ પૂલમાં બધા જ ભણેલા ગણેલા અને જાગૃત નાગરિકો આવે છે। 2021ના ઓક્ટોબરમાં પણ આ પીપીપી ધોરણે આપવાનો જ્યારે પ્રયાસો કરેલા કોર્પોરેશને, ત્યારે પણ અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું એ કચરાપેટીમાં નાખી દીધું છે। ત્યાર પછી પણ અમને સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે ભાઈ આ જોગાણીનગરનો અને બીજા કોર્પોરેશનના 8 સ્વિમિંગ પૂલ અને બાગ બગીચાઓ પણ આ લોકો પીપીપી ધોરણે આપવા માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે। અમે વારે વારે કચેરીમાં પૂછા કરીએ છીએ, તેના કોઈ જવાબ આપતા નથી। અમે આરટીઆઈઓ પણ કરેલી છે। પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો એમાં પબ્લિકને તો તમે સાઈડ પર જ મૂકી દો છો અને પબ્લિક થકી લોકશાહીમાં નાગરિક સર્વોપરી છે, નાગરિકને તમે એ જ કરતા નથી, તો એ બરોબર લાગતું નથી અમને। તમે પબ્લિકનો જ્યારે મત જોઈતા હોય ત્યારે તમે અમારી પાસે આવો છો, અને જ્યારે તમારે બીજું કોઈ કરવું હોય ત્યારે ખાંડણીમાં બધું ખાનગી તમે ખાડો છો। આ બધા તમે ધંધા શોધી કાઢેલા છે, જાહેર આરોગ્યની સુવિધા આપવાની હોય એ કોર્પોરેશનની ફરજમાં આવે છે, તો તમે આ બધું શોધી કાઢે પીપીપી ધોરણે આપવાનું, બગીચા આપી દેવાના, સ્વિમિંગ પૂલ આપી દેવાના, લોકોને તમે હવા ખાવાના પણ પૈસા લેશો પછી। અમારી માંગ એ જ છે કે જોગાણીનગરનો અને બીજા 8 સ્વિમિંગ પૂલ છે સ્પેસિફિક, અમે તો વિરોધ કરીએ જ છીએ, બીજા લોકો પણ વિરોધ કરશે। અમે સમાચાર આપી દીધા છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી ધોરણે આપવાની માંગણી તમે પડતી મૂકો, નહીં તો આના પ્રચંડ પડઘા પડશે। અને ભાજપ જે અત્યારે આ શીખી ગયું છે 20-25 વર્ષમાં, એ જનતા નથી જાણતી, એટલી મૂર્ખ નથી। પીપીપી શું એ અમને ખબર છે, તમે કોઈ ફી નહીં લે અને પછી તમે આપ એન્ટ્રી ફી ને પાર્કિંગ ફી ને સેનિટેશન ફી ને એ બધી ફી લાગુ પાડશો ને, અને આ સુવિધા આપીને ફી લાગુ પાડવાનું, એ બધાને ખબર જ છે જાહેર જનતાને। પીપીપીનું માગણી જે તમે જે નક્કી કર્યું છે એ તમે પડતું જ મૂકી દો એવા અમે કહીએ છીએ અને પ્રચંડ વિરોધ કરીએ છીએ એનો। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સુરત શહેરમાં દારૂની રેલમછેલ થતી હોવાના પુરાવા આપતો વધુ એક વિડીયો વાયરલ થયો છે।
જ્યારે આ દારૂનો અડ્ડો પૂણા વિસ્તારમાં અને તે પણ પૂણા પોલીસ ચોકીથી 500 મીટરના અંતરે હોવાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સાથે પોલીસની આવી નબળી કામગીરીની આ પ્રતિકને લોકોએ વખોડી કાઢી છે. સુરત પૂણા પોલીસ ચોકીની 500 મીટરના અંતરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂનું વેચાણનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, દારૂ વેચનાર રવિ ઉર્ફે બાવળિયા નામનો બુટલેગર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ રૂમમાં કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ મામલે છેલ્લા 20 દિવસમાં પોલીસ કંટ્રોલ રૂમમાં 150થી વધારે કોલ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં છેવટે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરી સુરત પોલીસ કમિશનરને ધ્યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રાના કિરણ ચોક ખાતે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં રોજ સવારે ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ગ્રુપ દ્વારા સેવાના ભાવથી યોગા અને એરોબિક્સ શીખવાડવામાં આવે છે. આ ક્લબમાં મુકેશભાઈના પત્ની એરોબિક્સ શીખવાડે છે. આ દરમિયાન મુકેશભાઈ મેંદપરા પણ હોળીની રજાને લઈને યોગા ગ્રુપમાં જોડાયા હતા. યોગા શીખી રહ્યા હતા તે દરમિયાન તેમનું અચાનક મોત થઈ જતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. સુરતના કિરણ ચોક ખાતે ચાલતા ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ક્લબમાં મુકેશભાઈના પત્ની પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ શીખવાડી રહ્યા છે. મુકેશભાઈના પત્ની ગૃહિણી છે, જેને લઈ તેઓ આ ક્લબમાં જોડાયા બાદ સેવા આપી રહ્યા છે. દરમિયાન મુકેશભાઈને હોળીની રજા લઈને હીરાના કારખાનામાં રજા હોવાથી તેમની પત્નીએ જે જગ્યાએ શીખવાડે છે ત્યાં જાય છે. ત્યાં તેમની સાથે ગયા હતા અને યોગા શીખી રહ્યા હતા. ખુશખુશાલ પરિવારમાં અચાનક મુકેશભાઈ મેંદપરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મુકેશભાઈના પરિવારમાં પત્ની પાયલબેન, એક દીકરી અને એક દીકરો છે. દીકરી 22 વર્ષની અને દીકરો 18 વર્ષનો છે. બંને કોલેજમાં અભ્યાસ કરે છે. હીરા કારખાનામાં હીરા ઘસી મુકેશભાઈ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે મુકેશભાઈ મેંદપરા યોગા દરમિયાન અચાનક મોતને ભેટી જતાં હસતા રમતા પરિવારનો માળો એકાએક વિખરાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 યુવકના મોત થયા હોવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે યોગા દરમિયાન યુવકની તબિયત લથડતા મોત થયું હોવાનું સામે આવતા અચાનક જ મોત થયું હોવાની આ પ્રકારની ઘટનાને લઈને આજે સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ પ્રકારના મોત આજે ચર્ચાનો વિષય બની રહ્યું છે. મારું નામ જસ્મીન ભૂપતભાઈ ગોરસિયા છે. અમારે યોગા અને જે એરોબિક્સનું જે ચાલે છે હરે કૃષ્ણ ફાર્મમાં કિરણ ચોકમાં, ત્યાં મુકેશભાઈ મેંદપરા છે એ વાર તહેવારે ત્યાં અહીંયા આવતા હતા યોગા માટે, અને એ જ પ્રમાણે ધૂળેટીનો પર્વ હોવાથી રજા છે એટલે એ આવેલા હતા, અને એમની વાઇફને લઈને વાર તહેવારે આવે છે, અને એની વાઇફ પણ યોગા કરાવે છે એટલા માટે તે વાર તહેવારે આવે છે. અને એ જ પ્રમાણે સવારે એમને એવું લાગતું હતું કે પેટમાં એસિડિટી જેવું છે, અને એસિડિટી લાગતું હતું એટલે એને એવું થયું કે કંઈક પ્રોબ્લેમ છે એટલે ગાડલા ઉપર અમે સુવાડ્યા અને જરૂરી પાણી પાયું અને ઉલટી કરી દીધી હતી. એટલે આ બધી વસ્તુ થઈ એટલે હોસ્પિટલે લઈ જવાનું નક્કી કર્યું. નક્કી કર્યા બાદ ઓટો રિક્ષા ગોતી અને તરત જ એને ડાયમંડ હોસ્પિટલમાં એને લઈ આવ્યા, અને ત્યાં ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હૃદય બંધ થઈ ગયેલું છે. યોગા કિરણ ચોક હરે કૃષ્ણ ફાર્મમાં ચલાવ્યું છે અને ડાયમંડ હોસ્પિટલમાં મુકેશભાઈને લાવેલા છે. પલસાણા તાલુકાના તાતીથૈયામાં મિલમાં ભીષણ આગ લફાટી નીકળતા જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા સ્થિત આવેલી કદમવાળા મિલમાં રાત્રિના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ વિકરાળ બનતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરત પલસાણા બારડોલી કામરેજથી ફાયર વિભાગની 10-15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ કાપડ બનાવતી આ મિલમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હોવાનું અનુમાન છે। આગના કારણે મિલમાં મોટું નુકસાન થયું હોવાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। અંદાજે 5 કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને હાલ કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા થઈ રહી છે। આ સમગ્ર ઘટનામાં સદનસીબે આગ કોઈ જાનહાનિ થવા પામી ન હતી। લિંબાયતના મારુતિનગર સોસાયટી પાસે મારામારીની ઘટના સામે આવી હતી। અગાઉના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવી બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો। મારામારીની આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના લિંબાયત મીઠીખાડી પાસે રહેતા શાકીરભાઈ ઇકબાલભાઈ સૈયદ ઉંમર વર્ષ 28 માર્કેટમાં પાર્સલનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત રોજ ધૂળેટીના દિવસે તેઓના મિત્ર ફારૂકભાઈના છોકરા જુબેરનો તોસીફ નામના ઇસમ સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડા બાબતે સમાધાન કરવા માટે બોલાવતા ત્યાં તેઓ ગયા હતા, જ્યાં તોસીફ પઠાણ, સાદિક કાલિયા, જુનેદ અને મુસ્દિક નામના ઇસમોને તેમના માબેન સમાન ગાળો આપી હતી। અપશબ્દો બોલાતા વાત વણસી જતા ત્યાં મારામારી થઈ હતી। આ દરમિયાન ઉશ્કેરાયેલા તોસીફે ચપ્પુ ફેરવતા સાકીરભાઈના ગળામાં ભાગે ઈજા કરી હતી, જ્યારે મુસ્દિક પાસે ચપ્પુ ઉમેરના જાંઘમાં ભાગે વાગી ગયું હતું। બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ લોકો ફરાર થઈ ગયા હતા। ધૂળેટીના દિવસે થયેલી મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જાહેરમાં મારામારી થઈ રહી છે ત્યાં અફરાતફરી મચી જવા પામી છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બીજી તરફ આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે સાકીર સૈયદની ફરિયાદના આધારે તોસીફ પઠાણ, સાદિક કાલિયા અને જુદે તથા મુસ્દિક નામના ઈસમો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરત શહેર માટે મેટ્રોનો પ્રોજેક્ટ ઘણો મહત્વાકાંક્ષી છે અને તેને કામગીરી પણ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। આગામી વર્ષ સુધીમાં એક ફેઝ શરૂ થાય તે માટે કવાયત થઈ રહી છે। સુરત શહેરમાં 2 કેસમાં મેટ્રો રેલ દોડશે, જેમાં ફેઝ 1ના રૂટ ડ્રીમ સિટીથી સરથાણાનો છે, જ્યારે કેસ રૂટ 2નો રૂટ સારોલીથી ભેસાણ સુધીનો છે। શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે। ચોક બજાર વિસ્તારથી લઈને અન્ય જગ્યાઓ પર મેટ્રોની કામગીરી પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે। શહેરના કોટ વિસ્તારની ટ્રાફિક ભારે સમસ્યા નિવારવા માટે ભવિષ્યમાં મેટ્રો લાભદાયી બની શકે છે। સુરત શહેરના ગીચ વિસ્તાર એવા સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર બી મેટ્રો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી માટે જગ્યાઓની અછત હોવાથી અનેક મિલકતનું ડિમોલિશન કે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ભૂતકાળમાં ટાવર રોડ પર મોચીની ચાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ મોટો વિવાદ થયો હતો। પહેલા રૂટની કામગીરી અંતર્ગત ચોક વિસ્તારમાં ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે। આ વિસ્તાર ખૂબ જ ટ્રાફિકવાળો અને જૂના સુરતનો કોટ વિસ્તાર હોવાથી અહીં ઝડપથી મેટ્રો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે। હાલમાં ચોક બજારમાં આવેલી 200 વર્ષ જૂની ચર્ચનું મેટ્રો માટે ડિમોલિશન શરૂ કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બની રહ્યો છે। મેટ્રોના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર ચર્ચના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરીને સમજૂતો કરવામાં આવ્યો, ચર્ચના ડિમોલિશન માટે વળતર પણ ચૂકવવામાં આવશે। ધૂળેટીનો તહેવાર મારામારીમાં ફેરવાયો હોય તેવી ઘટના સામે આવી છે। બમરોલી રોડ પર મુક્તિનગર ખાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। ધૂળેટી રમવાને લઈને થયેલા ઝઘડામાં 10-15 જેટલા અસામાજિક તત્વોએ ચાકુ અને તલવાર વડે હુમલો કરતા 3-4 લોકોને ઈજા થઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરી એક વ્યક્તિની ધરપકડ કરી છે। ધૂળેટી રાજ્યની સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક લોકો આ તહેવારમાં રંગમાં ભંગ પાડતા જોવા મળ્યા હતા। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી રોડના મુક્તિનગર ખાતે અસામાજિક તત્વોએ ધૂળેટીના રંગોને લઈને બખેડો કર્યો હતો। અસામાજિક તત્વોએ કલરથી રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી આતંક મચાવ્યો હતો। 10-15 જેટલા અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે પોતાની પાસે રહેલા ચાકુ અને તલવાર વડે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં 3-4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।
મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો દાખલ કરી એક વ્યક્તિની અટકાયત કરી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા અસામાજિક તત્વોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે। ધૂળેટીમાં એકબીજા પર રંગ નાખવાને લઈને થયેલા ઝઘડાની અદાવત રાખીને મોટો હંગામો કર્યો હતો। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। पूना केनाल रोड पर आवेला पोदार इंटरनेशनल स्कूल में शिक्षकों की अछत ट्रांसपोर्ट की गाड़ी लूट और गंदगी साम्राज्य ने लईने आज वालीओ द्वारा फरियाद करवानी साथे साथे विरोध नोंधावामां आव्यो हतो। पूना केनाल रोड पर पोदार इंटरनेशनल स्कूल आवेली छे। आ स्कूल में अभ्यास करी रहेला विद्यार्थीओ वालीओ आज रोज विविध प्रश्नों ने लईने शाळा खाते विरोध नोंधाव्यो हतो। जेमा वालीओए विरोध नोंधावता जणाव्यु हतु के शाळामां शिक्षकोनी अछत होवाने पगले विद्यार्थीओनो योग्य अभ्यास थई शकतो नथी। ज्यारे चोमासा दरमियान अने शाळाना शौचालयमां पण भारे गंदकी होवाने लईने विद्यार्थीओना स्वास्थ्य पर जोखम ऊभुं थाय छे। जे विद्यार्थीओना ट्रांसपोर्ट अने एक्टिविटीने नामे शाळा द्वारा उघाड़ी लूंट चलावामां आवी रही छे। ज्यारे वालीओ उघाड़ी लूंट अंगे वधु जणावता कह्युं के शाळा द्वारा बसमां रहेली पूरती सीटो करता वधु विद्यार्थीने बेसाडवामां आवे छे। તેમજ શાળા યોગ્ય સમયે અભ્યાસ માટેના પીરિયડ ન લઈ એક્ટિવિટી કરાવડાવી વધુ ફીની ઉઘરાણી પણ ચલાવવામાં આવતા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અમને અહીંયા સ્કૂલમાં ઘણા પ્રકારના પ્રશ્નો છે, જેમ કે અહીંયા શિક્ષકોનો પૂરતા પ્રમાણમાં અવેલેબિલિટી નથી અને શિક્ષકો મહિના બે મહિના સુધી રજા ઉપર જાય છે ત્યારે બાળકોને ઓપ્શનમાં બીજા ટીચર્સ અવેલેબલ હોતા નથી અને કમ્પ્લેન કર્યા પછી અવેલેબિલિટી આપે છે અને એના માટે પણ એમ કહેવામાં આવે છે કે તમે આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ નહીં લેશો તો વધારે સારું, તમે મેઇન સબ્જેક્ટ પર ફોકસ કરો। પછી અત્યારે એ લોકો મેઇન સબ્જેક્ટના પીરિયડમાં સાઇક સબ્જેક્ટ એડજસ્ટ કરે છે તો પછી એનું કરવાનું છે શું? કોઈ પ્રકારનું કોઈ સમાધાન જ નથી। પ્લસ ચોમાસામાં ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે ત્યારે છોકરાઓને એમાંથી ચાલવાનું, પ્લસ અંદર શાળાઓના જે વોશરૂમ હોય છે એમાં પણ એટલી જ ગંદકી હોય છે। બધી જ રીતે સમસ્યાઓ બધા જ પેરેન્ટ્સને છે, પ્લસ ટ્રાન્સપોર્ટેશન સમસ્યાઓ પણ છે કે ત્રણની સીટમાં ચારને બેસાડે છે અને વાલીઓ પાસેથી ફી પૂરતા પ્રમાણમાં લઈ લે છે તો વાલીઓને ફીમાં ડિસ્કાઉન્ટ કેમ નથી આપતા? અમને લોકોને એવું કહેવામાં આવે છે કે અમારી સ્કૂલનો રૂલ્સ છે કે ત્રણની સીટમાં ચારને એડજસ્ટ કરવાનું અને સ્પેશિયલી નાના છોકરા આવે તો કરવું જ પડશે, તો પછી નાના છોકરાઓના વાલીઓની ફીમાં એડજસ્ટમેન્ટ કેમ નથી કરી અપાતી શાળા દ્વારા? સુરત શહેરમાં આવેલા ભેસ્તાન વિસ્તારમાં પતિએ પત્નીને ચપ્પુના ઘા માર્યા હોવાની ઘટના બની છે, જેમાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ભેસ્તાન વિસ્તારમાં આવેલ આવાસમાં શેખ હફીના તેના પતિ અને તેના અન્ય પરિવારના સભ્યો સાથે રહે છે। તેના પતિ રફીક અને હનીફા વચ્ચે થયેલા કેટલા સમયથી અંગત કારણોસર ઝઘડા થતા હતા, જે ઝઘડાઓને લઈને પતિએ વધુ ઉશ્કેરાઈને પત્નીને 8-10 જેટલા ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે અંગે સ્થાનિકને જાણ થતાં તાત્કાલિક ઈજાગ્રસ્ત હનીફાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। સુરતમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો। રંગોના તહેવારમાં મજા માણવા નીકળેલા બે યુવકો મોતને ભેટ્યા છે। મળતી માહિતી પ્રમાણે તાપી નદી પર આવેલા કોઝવેમાં ધૂળેટી રમ્યા બાદ એક યુવક નાવા પડ્યો હતો, જે ડૂબવા લાગતા અન્ય એક યુવક તેને બચાવવા માટે તાપી નદીમાં કૂદ્યો હતો, જોકે પાણી વધારે હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો। આમ બંને યુવકો તાપી નદીના કોઝવે પર ડૂબવા લાગતા અન્ય મિત્રોને બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે તેમને બહાર કાઢવામાં તેઓ અસમર્થ રહ્યા હતા। સ્થાનિકો દ્વારા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો કોઝવે પર પહોંચ્યો હતો। ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીના જણાવ્યા પ્રમાણે બંને યુવકોને ડૂબ્યાને 15-20 મિનિટ જેટલો સમય થઈ ગયો હતો। ફાયર વિભાગે કોઝવે પર પહોંચીને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યા હતા। વધુમાં મળતી માહિતી પ્રમાણે આ બંને યુવકો મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે, તેમજ બંને યુવકોની ઉંમર અંદાજે 20-21 વર્ષ હોવાનું સામે આવ્યું છે।
समाचार ने अंते नजर करी आजना मुख्य समाचार पर। सूरत महानगरपालिका द्वारा स्विमिंग पूल ने पीपीपी धोरणे विकसावा सामे स्विमरो नो विरोध। पूना पोलिस चौकी ने 500 मीटर ना अंतर में खुल्लेआम दारूना वेचाण नो वीडियो वायरल। क्रिकेट बाद योग करता युवक ने छाती में दुखावो उपड्यो ने हॉस्पिटल लई जता रस्ता में मौत। पलसाणाना તાતી થૈયામાં ડાઈંગ મિલમાં ભયાવહ આગ, સેન્ટ્રલ મશીનમાં લાગેલી આગથી કરોડોનું કાપડ બળીને ખાક। લિંબાયતમાં અંગત અદાવતમાં બબાલ બાદ સમાધાન વખતે તીક્ષ્ણ હથિયારથી માથામારી, બેને ગંભીર ઈજા। ચોક બજારમાં મેટ્રો પ્રોજેક્ટને લઈ 200 વર્ષ જૂના ચર્ચનો પ્રેયર હોલ દૂર કરવાની કાર્યવાહી શરૂ। આ હતા અત્યાર સુધીના સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।